વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ બી ફોર બાયોલોજી. મિત્રો, મારો આજનો વિષય છે ધોરણ 12 જીવવિજ્ઞાન આનુવંશિકતા અને ભિન્નતા, જેમાં આજનો ટોપિક છે વંશાવલી પૃથ્થકરણ. તો મિત્રો, વંશાવલી પૃથ્થકરણ એ આનુવંશિક રોગોની જાણકારી મેળવવા માટે અને ભવિષ્યમાં થનારા આનુવંશિક રોગોને અટકાવવા માટે ખૂબ જ અગત્યની હોય છે. તો મિત્રો, આ વંશાવલી પૃથ્થકરણ માટે કેટલાક ચિહ્નોનો ઉપયોગ પણ કરવામાં આવે છે, એકમોનો ઉપયોગ કરવામાં આવે છે, તો તેનો પણ આપણે વિગતવાર અભ્યાસ કરીશું. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહો. આપણો આજનો વિષય છે વંશાવલી પૃથ્થકરણ, જેને અંગ્રેજીમાં પેડિગ્રી એનાલિસિસ કહેવામાં આવતું હોય છે. તો માનવ સમાજમાં આનુવંશ વિકારની વાત, જે આનુવંશિક એટલે કે જે વારસાગત વિકારો જે છે એની વાત પહેલાંના સમયથી ચાલતી આવી છે. એટલે આ જે છે એ પૌરાણિક સમયથી ચાલતી આવી છે. તેનો આધાર હતો કે કેટલાક કુટુંબોમાં વિશિષ્ટ લક્ષણોની આનુવંશિકતા મેન્ડલના કાર્યના પુનઃ સંશોધન પછી મનુષ્યના વારસાગત લક્ષણોના અનુકરણીય નમૂનાના પૃથ્થકરણની શરૂઆત થઈ. એટલે મેન્ડલ જે છે એ મેન્ડલે જ્યારે નિયમ આપ્યો તો એના પુનઃ સંશોધન પછી મનુષ્યના જે વારસાગત લક્ષણો જે છે એનું અનુકરણીય નમૂનાના પૃથ્થકરણની શરૂઆત થઈ. એ સ્પષ્ટ છે કે વટાણાના છોડ અને અન્ય સજીવોમાં કરવામાં આવેલ તુલનાત્મક સંકરણ પ્રયોગો મનુષ્યમાં સંભવ નથી, કારણ કે વટાણા અને મનુષ્યની અંદર જે જનીનોની જે રચના જે છે એ અલગ અલગ આવેલી હોય છે. એટલે એ બંનેની અંદર જે તુલનાત્મક સંકરણ કરવામાં આવે તો એ પ્રયોગો મનુષ્યમાં લાગુ પડતા નથી, અને એટલા જ માટે એક જ વિકલ્પ રહી જાય છે કે વિશિષ્ટ લક્ષણની આનુવંશિકના સંદર્ભમાં કોઈ મનુષ્ય છે તો એની અંદર જે વિશિષ્ટ લક્ષણ છે જે સામાન્ય બધા મનુષ્યમાં હોય જ છે, પરંતુ કોઈક અલગ લક્ષણ છે, કોઈ વિશિષ્ટ લક્ષણ છે એના સંદર્ભે વંશના ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે છે. એનો જે આખો જે વંશ જે છે એ વ્યક્તિનો, એ વંશનો અભ્યાસ કરવામાં આવતો, એનો ઇતિહાસ જાણવામાં આવતો હોય છે. આમ માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની વિશેષ નોંધ રાખવાની જે બાબત છે એ બાબતને વંશાવલી પૃથ્થકરણ એટલે કે પેડિગ્રી એનાલિસિસ કહેવામાં આવે છે. એટલે કોઈ એક જ લક્ષણને ધ્યાનમાં લેવાનું છે. એમ તો ઘણી બધી વિકૃતિઓ હોઈ શકે છે, બીજા લક્ષણો પણ હોઈ શકે, પણ કોઈ એક જ લક્ષણને ધ્યાનમાં લેવાનું છે. ધારો કે કોઈ લક્ષણ, ધારો કે 6 આંગળી, તો કેટલાક મનુષ્યો હોય એમને 6 આંગળી આવેલી હોય, તો એ 6 આંગળીને ધ્યાનમાં લેવામાં આવે કે એના માતા પિતાને હતી કે નહીં, એમના આવનારા બાળકો, એમના આગળની જે પેઢી છે એની અંદર આ ખામી હતી કે નહીં, એનું જો લક્ષણની નોંધ રાખવામાં આવતી હોય તો એને વંશાવલી પૃથ્થકરણ કહેવામાં આવે છે. આ વંશાવલી પૃથ્થકરણમાં વંશવૃક્ષ એટલે કે જે ફેમિલી ટ્રી જે છે તરીકે વિશેષ લક્ષણનું પેઢી દર પેઢી વિશ્લેષણ કરવામાં આવે છે. આ વિશેષ લક્ષણ છે એનું પેઢી દર પેઢી લક્ષણનું વિશ્લેષણ કરવામાં આવતું હોય છે, એની માહિતી જે છે એનું વિશ્લેષણ કરવામાં આવતું હોય છે. અહીંયા આપણને એક વંશાવલી પૃથ્થકરણ આપ્યું છે કે કેટલા લક્ષણો જે છે એ જોવા મળતા હોય છે. તો અહીંયા કોઈ લક્ષણ છે આ જે છે એ એના પહેલા ચિહ્નો જો જોઈશું તો આપણને વધારે ખ્યાલ આવશે. ફરી આપણે અહીંયા પાછા ફરી આવીશું અને જોઈશું કે કેવી રીતે અહીંયા પૃથ્થકરણ વંશાવલી પૃથ્થકરણ થયેલું છે. તો માનવ જનીનના જનીન વિજ્ઞાનમાં વંશાવલીનો અભ્યાસ એક મહત્વપૂર્ણ ઉપકરણ હોઈ શકે છે, અને તેનો વિશેષ લક્ષણ અસામાન્યતા અને રોગોની તપાસ કરવા માટે ઉપયોગમાં કરવામાં આવતો હોય છે. એટલે અત્યારે કેટલોક એવો ટ્રેન્ડ હોય છે કે જ્યારે કોઈ છોકરાના લગ્ન કોઈ સ્ત્રી સાથે થતા હોય, કોઈ છોકરી સાથે, તો એની કુંડલી મેળવવામાં આવે છે, પરંતુ એ જરૂરિયાત નથી. અત્યારે સૌથી વધારે જરૂર શું છે કુંડલી કરતાં? એની જે વંશાવલી પૃથ્થકરણ જે છે, જે રોગો જેને આપણે કહીએ વારસાગત રોગો, એનું પૃથ્થકરણ વંશાવલી પેડિગ્રી એનાલિસિસ છે એ જાણવું ખૂબ જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવનાર બાળકને તકલીફ ના થાય. આમ વંશાવલી પૃથ્થકરણમાં ઉપયોગમાં લેવાતી કેટલાક સંકેતો આપણે અહીંયા આપેલા છે. તો વંશાવલી પૃથ્થકરણની અંદર જો અહીંયા ચોરસ આપેલું હોય તો એ નર કહેવામાં આવતું હોય છે. આ રીતની જે સંજ્ઞા હોય તો એ નર માટે છે.
બીજી ચીજ ગોળ દર્શાવેલું હોય તો એ આપણને માદા તરીકે ઓળખાય છે, ગોળ દર્શાવે તો એ માદા દર્શાવે છે. અને જ્યારે આ રીતે આપેલું હોય આપણને આ આકૃતિ, તો આના પરથી કહી શકાય કે લિંગનો ઉલ્લેખ કરેલો નથી, એટલે કે નર કે માદા એવો કોઈ ઉલ્લેખ નથી. જેને આપણે ટ્રાન્સજેન્ડર કહીએ એના માટે આ વાપરી શકીએ. અહીંયા ડાર્ક ભાગની અંદર જો આપેલા હોય આપણને, અહીંયા ગુલાબી રંગની અંદર આપેલા છે, તો એ અસરગ્રસ્ત વ્યક્તિ છે એમ કહી શકીએ. તો અહીંયા આકૃતિ જે છે, આકૃતિની અંદર તમે જોઈ શકો આવો જે ભાગ જે છે એ શું દર્શાવે છે કે અસરગ્રસ્ત વ્યક્તિ છે. આ શું દર્શાવે છે? અસરગ્રસ્ત વ્યક્તિ છે એવું ત્યાં આગળ દર્શાવતા હોય છે. એટલે એનાથી એ રોગ જે છે એ રોગ થયેલો છે એવું કહી શકીએ. પછી આ ચોરસ અને જે વર્તુળ જે છે એને જોડતો એક આડી લીટી વડે જોડતો ભાગ દર્શાવે હોય તો એ મૈથુન દર્શાવે છે. એટલે કે એમની વચ્ચે સેક્સ થયો અને ત્યારે એટલે કે પતિ પત્ની તરીકે જોડાયા છે લગ્ન ગ્રંથિથી, એ દર્શાવે છે અહીંયા આગળ. ત્યાર પછી જો બે આડી લીટી દર્શાવી હોય ચોરસ અને વર્તુળ વચ્ચે બે આડી લીટી દર્શાવી હોય તો એ શું દર્શાવે? એક સંબંધીઓ સાથે મૈથુન, એટલે કે જે નજીકના સંબંધીઓ છે એની સાથે મૈથુન, એટલે કે સમરક્ત મૈથુન દર્શાવતું હોય છે. કેટલીક વખત પોતાના સમાજની કેટલાક સમાજની અંદર મામા ફોઈ કે એવા લગ્ન થતા હોય તો એ દર્શાવવા માટે શું અહીંયા બે વચ્ચે લીટી આડી લીટી દર્શાવવામાં આવતી હોય છે. અહીંયા બંને જે છે એ બંને વચ્ચે આડી લીટી અને ઊભી લીટી કરીને ફરી જો નર અને માદા દર્શાવેલા હોય તો એ દર્શાવે છે કે એ પિતૃ ઉપર અને સંતતિ નીચે છે. ઉપર છે આ પિતૃ છે અને નીચે જે ઉત્પન્ન થયેલી એ સંતતિ છે. એમાં ડાબેથી જમણી બાજુ જન્મ અનુસાર છે, ડાબેથી જન્મ એટલે કે આ પહેલા જન્મ્યો છે, આ પછી બીજો નંબર પર જન્મ્યો છે, તો એ જન્મ અનુસાર ત્યાં દર્શાવવામાં આવતું હોય છે. ત્રીજી આપણને દર્શાવેલી છે કે અહીંયા જે પતિ પત્ની છે બંને ઉત્પન્ન થયા એમાંથી બાળક ઉત્પન્ન થયું, પણ અહીંયા જે છે એ આપણને ગુલાબી રંગમાં આપ્યું છે, ડાર્ક રંગની અંદર આપ્યું છે, તો એનો મતલબ એવો થયો છે કે આ નર શિશુવાળા પિતૃરોગથી પ્રભાવિત છે. અહીંયા પિતૃરોગ જે છે એ પ્રભાવિત છે, નર શિશુ છે જે આવનાર બાળક છે એ રોગથી પ્રભાવિત છે એમ કહી શકાય છે. અને કેટલીક વખત અહીંયા જે આપેલું છે એની અંદર પાંચ લખ્યું હોય તો એના પર એમ કહી શકીએ કે પ્રભાવહીન, એટલે કે સામાન્ય સંતતિ, અહીંયા કોઈ પણ જાતનો રોગનો પ્રભાવ છે એ જોવા મળતો નથી, તો એ સામાન્ય સંતતિ છે એની આ સંજ્ઞા દ્વારા દર્શાવી શકીએ છીએ. તો આ સંજ્ઞાઓ જે છે અહીંયા ખાસ જે પૃથ્થકરણ કરીએ છીએ આપણે એ સંજ્ઞાઓ ખૂબ જ અગત્યની હોય છે, એનો ખૂબ જ મહત્વ રહેલું છે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ કે અહીંયા બે સ્ત્રી અને પુરુષ છે એ લગ્ન ગ્રંથિથી જોડાયા છે અને એમના બાળકો ઉત્પન્ન થયેલા, એમના ક્રમ આપેલો છે અહીંયાથી. તો અહીંયા બીજા નંબરનો જે નર છે એટલે કે પુત્ર છે, એ પુત્ર એ રોગિષ્ઠ દર્શાવે છે. જ્યારે અહીંયા ત્યાર પછી ત્રીજા નંબરની પુત્રી છે, ચોથા નંબરની જે પુત્રી જે છે એ રોગિષ્ઠ દર્શાવે છે, અને પાંચમા નંબરનો નર છે એ કોઈપણ જાતનો રોગ નથી એટલે કે સામાન્ય છે. હવે અહીંયા જે બંને અહીંયા જે સ્ત્રી જે છે એ બીજા કોઈ પુરુષ સાથે લગ્ન કરે છે તો એમાં એમના ત્રણ બાળકો પેદા થાય છે, એમાંથી એક જે છે એ લક્ષણ. તો અહીંયા કેવી રીતે ઉત્પન્ન થયું એ તો સામાન્ય હતો, પરંતુ કેટલીક વખત એવું હોય છે કે તેની અંદર વાહક બનતી હોય છે સ્ત્રી, એટલે કે અડધું જે છે અહીંયા આપણને સંજ્ઞા આપેલી નથી, પણ એ વાહક હોય છે સ્ત્રી, મોટાભાગે વાહક હોય છે. અને એ જ્યારે કોઈ તંદુરસ્ત પુરુષ સાથે લગ્ન કરે છે ત્યારે એના બાળકોની અંદર એ રોગના લક્ષણો છે એ જોવા મળતા હોય છે, જે પ્રછન્ન સ્વરૂપે હોય છે પરંતુ ત્યારબાદ એ પ્રભાવી થતા હોય છે. તો એ રીતે પણ આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ વાહક કેમ કેવી રીતે દર્શાવાય છે. તો અડધું જે છે એ રાઉન્ડ છે એ સ્ત્રીઓની અંદર ગોળ છે અને અડધું કર ડાર્ક કરવાનું હોય છે તમારે. જેમ કે તમે આ પ્રકરણમાં અભ્યાસ કર્યો કે કોઈપણ સજીવનું પ્રત્યેક લક્ષણ રંગસૂત્રમાં આવેલા ડીએનએ પરના એક અથવા તો બીજા જનીન દ્વારા નિયંત્રિત થતું હોય છે. એટલે પ્રત્યેક લક્ષણ કોઈ પણ લે લો સજીવનું, તો દરેક લક્ષણ છે એક અથવા બીજા જનીન દ્વારા નિયંત્રિત થતું હોય છે. આમ ડીએનએ આનુવંશિક માહિતીનું વાહક છે. ડીએનએ કેવું છે? આનુવંશિક માહિતીનું વાહક છે. એ માહિતી જે છે એ માહિતી બીજા સુધી પહોંચાડતું હોય છે. આમ કોઈ પણ પરિવર્તન વગર એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્થાનાંતરિત થાય છે. જે આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર ડીએનએ શું છે
એની પ્રકૃતિ કેવી છે એના વિશે વિગતવાર અભ્યાસ કરવાનો છું, તો એ વખત આપણે જાણીશું. આમ હા, ક્યારેક કેટલીક વખત પરિવર્તન અથવા રૂપાંતર પણ થતા હોય છે, અને આ જે પરિવર્તન અને રૂપાંતરણ થાય જે આપણે આગળના ટોપિકની અંદર જ શીખ્યા છે, તો એને આપણે શું કહીએ છીએ, વિકૃતિ કહીએ છીએ. મોટાભાગે જે એક પેઢી દર પેઢી સ્થાનાંતર થાય પરંતુ કોઈ ફેરફાર થતો નથી, પરંતુ કેટલીક વખત ક્યારે એની અંદર પરિવર્તન થાય છે, રૂપાંતરણ થાય છે, તો એને આપણે શું કહીએ છીએ, વિકૃતિ કહીએ છીએ. આ મનુષ્યમાં કેટલાક વિકાર એવા જોવા મળ્યા છે જેનો સંબંધ રંગસૂત્ર અથવા તો જનીનના પરિવર્તન પર હોય છે. કેટલીક વખત રંગસૂત્ર અથવા તો જનીનની અંદર જો પરિવર્તન આવે છે એના કારણે આ બદલાવ જોવા મળતો હોય છે. તો મિત્રો, આશા રાખું કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ બેસ્ટ ઓફ લક ફોર એક્ઝામ.